तो जेतपुर महिला कांग्रेस द्वारा मोघवारी लेने रेली काढवा मामलतदार ने आवेदन पत्र आपवामां आव्युं हतुं। गुजरात में वधती जती मोघवारी ने सामे कांग्रेस द्वारा विरोध करवामां आवी रह्यो छे, त्यारे हवे जेतपुर में कांग्रेस विरोध नो रणसिंगो फक्यु छे, जेमां जेतपुर ना 332 चौक में महिला कांग्रेस द्वारा अनोखो विरोध करवामां आव्यो। तो महिला कांग्रेस आगेवानोए लाकड़ाना बढ़तण साथ चूला लई जाय रोड रस्ता पर रोटला बनावी पोतानो विरोध व्यक्त कर्यो हतो। साथे ज आक्षेप कर्यो हतो के सरकारे उज्ज्वला योजना हेठळ सपनुं बताव्युं हतुं, पण बादमां गेसना भावमां वधारो कर्यो छे, त्यारे सरकार मात्र उद्योगपतिओने लाभ पहोंचाडती होवानो पण आक्षेप महिलाओ करी रह्या हता। ज्यारे कांग्रेसनी सरकार हती त्यारे 500 रुपया बाटलो मळतो हतो, अत्यारे 1000થી પણ વધુ રૂપિયાની કિંમતે બાટલો મળે છે, અને પહેલાં પેટ્રોલ પણ 30 રૂપિયામાં મળતું હતું, જ્યારે હાલ 90 રૂપિયાથી વધુ ભાવ પહોંચ્યો છે। ત્યારે મહિલા કોંગ્રેસ આગેવાનોએ માથે ખાલી ગેસનો બાટલો ઉપાડી રોડ રસ્તા પર રેલી પણ કાઢી હતી અને મામલતદારને આવેદન પત્ર આપ્યું હતું, જો ભાવ ઘટાડો નહીં થાય તો બાટલા જમા કરવામાં જણાવ્યું હતું। સાહેબ, મારું નામ શામદાર ગુલશન છે અને મેં માંગણી કરવા આવ્યા છીએ કે અમને 100-100 રૂપિયામાં બાટલા તો જો પકડાવેલા છે, પણ અત્યારે બાટલાની મોંઘવારી પ્રમાણે બાટલો મેં ભરાવી શકતા નથી અને કેરોસીને મારું બંધ કરેલું છે, બરાબર છે। અત્યારે અમે પાછા લાકડા ઉપર આવ્યા છીએ તો તમે દેખાવો શા માટે કરો છો આ બધું? અને અત્યારે અમારા છોકરા ભણે છે તો ભણવાની ફી એટલી બધી મોંઘી છે ને કે અમે ભણાવી શકતા નથી, છોકરાને મારે ઉપાડી ઉપાડીને સરકારી સ્કૂલમાં બેસાડવા પડે છે। સરકાર પાસે અમારી એ માંગ છે કે પહેલાં તો અમારા ઘઉં જે બંધ કરેલા છે એ તમે ચાલુ કરો, પ્લસ આ અત્યારે અમે જો અત્યારે હેરાન થાય છે બાટલામાં, કાં તમે બાટલાનો ભાવ ઉતારી નાખો ને કાં પછી આ અમારે જમા કરાવી દો, એટલે કહેવાનું તો ન રહે અમારે કે તમે અમારી જરૂરિયાત પૂરી કરેલી છે। અમારી માંગ એ છે કે બાટલામાં એક વર્ષની અંદર 220 રૂપિયા ભાવ ચડી ગયા, 5 વર્ષની અંદર મોંઘવારીમાં આજે 1070 રૂપિયા બાટલાનો ભાવ ચડી ગયો, એટલે અમે આજે મોંઘવારી મુદ્દામાં રેલી કાઢી, ડીઝલ પેટ્રોલના ભાવ વધી ગયા એ મુદ્દો અમારો છે, અને બીજો શિક્ષણમાં જે પૈસા વગર છોકરા ભણાવતા નથી એ પણ મોંઘવારીનો મુદ્દો છે। આજે અમે આવેદનપત્ર મામલતદારને દેવા આવ્યા છે કે આ ઉજાલા બાટલા છે એ જમા કરી લ્યો અને કેરોસીન ચાલુ કરી દ્યો, આજે આવી મોંઘવારીમાં બાટલો કોઈ ભરતું નથી અને સબસિડી તો બંધ થઈ ગઈ છે, તો આ બાટલા ઘરમાં રાખીને શું કામનું? કેરોસીન તો ચાલુ થઈ જાય, એટલે આ મોંઘવારી મુદ્દામાં આજે અમે મહિલા કોંગ્રેસે રેલી કાઢી છે અને અમારું એટલી માંગ છે કે ભાઈ કૂપન ચાલુ કરી દો, અને જે આ સરકાર ઘઉં આપતી હતી એ પણ અત્યારે ગરીબ માણસોને ઘઉં બંધ કરી દીધા, અને ચોખા આપે છે, કણકી વાર આપે છે તો કોઈ પણ લેવા જતું નથી, કાંઈ દરોજ તો ચોખા થોડા ખવાય, ઘઉં તો સરકાર બંધ કરી દીધા, એટલે ભાજપ સરકાર લોભામણી લાલચ આપી અને ગરીબ માણસોને હુલવ બોલાવી અને 5 વર્ષ લગન મત લઈ અને સત્તા કરે છે, અને બાબા રામદેવ એમ કહેતા હતા ને 30 રૂપિયાનું પેટ્રોલ કરી દે એ તો થયું જ નહીં। ફારૂક મોદન સાથે લાઈવ 24 ન્યૂઝ જેતપુર।